ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 દિલ્હી સલ્તનત વિશે સમજીશું. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. એટલે પ્રાચીન સમયથી, પહેલાંના સમયથી જ જે દિલ્હી છે તે ભારતીય રાજનીતિમાં મહત્ત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. એટલે પ્રાચીન સમયથી દિલ્હી એ વેપાર અને વાણિજ્ય માટેનું એક કેન્દ્રબિંદુ ગણવામાં આવતું હતું. એટલે વિદેશો સાથે જે વેપાર થતો હતો એ મુખ્યત્વે દિલ્હીથી થતો હતો તેમ આપણે માની શકીએ છીએ. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. એટલે પરીક્ષામાં આપણે પૂછાય કે દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ, તો 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1206 ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકારને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે દિલ્હી સલ્તનત કોને કહેવાય છે અથવા સુલતાન કોને કહેવાય છે, તો જવાબ આવે ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનારા શાસકોને, જે શાસન કરતા શાસકોને સુલતાન તરીકે ઓળખવામાં આવતા હતા, અને જે આ સમયગાળો હતો 1206થી 1526 સુધીનો તેને સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. એટલે કે જે આ શાસકો હતા સલ્તનત કાળ દરમિયાન તે મૂળ તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ કરવામાં આવે છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. અહીંયા આપણને કેટલાક પ્રશ્નોનો જવાબ આપ્યા છે. ધારો કે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય છે કે દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી, તેનો જવાબ હશે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. બીજો પ્રશ્ન એવો પૂછાશે કે સુલતાન એટલે શું અને દિલ્હી સલ્તનત એટલે શું, તો એનો જવાબ હશે 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન. એટલે કે 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર જે લોકો શાસન કરતા હતા તે લોકોને સુલતાન તરીકે, અને 1206થી 1526 સુધીનો જે સમયગાળો હતો તે શાસન કરીને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સલ્તનત યુગના સુલતાન ક્યાંના હતા, મૂળ વતન ક્યાંનું હતું, તો જવાબ હશે આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. હવે આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે માહિતી મેળવીશું. દિલ્હી સલ્તનતમાં મુખ્ય 5 વંશનું શાસન હતું, જેની અંદર ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે દિલ્હી સલ્તનતના શાસકોની અંદર સૌપ્રથમ ગુલામ વંશ વિશે માહિતી મેળવીશું. ગુલામ વંશનો સમયગાળો 1206થી 1290 સુધીનો માનવામાં આવે છે. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. પરીક્ષામાં આપણે પૂછાય કે તરાઈનું યુદ્ધ ક્યારે થયું હતું, તો 1192ની અંદર તરાઈનું યુદ્ધ થયું હતું અને તે શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું, જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. 5 વર્ષના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. પરીક્ષામાં આપણે પ્રશ્ન પૂછાય કે ઘોડા પર પોલો રમતા કોનું મૃત્યુ થયું, તો આપણે લખી શકીએ કે 1210માં પોલો રમતા કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ
આવ્યો એટલે પોલોની રમત રમતા રમતા કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું. ત્યારબાદ તેનો ગુલામ અને જમાઈ કહીએ તો ઇલ્તુમિશ તેની ગાદી પર બેસી ગયો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે રાજધાની સ્થળાંતર કોણે કર્યું હતું, તો ઇલ્તુમિશે લાહોરથી દિલ્હી કર્યું હતું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. જે ઇલ્તુમિશ છે એને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ત્યારબાદ પોતાનો એક પણ પુત્ર સુલતાન બનવા યોગ્ય ન લાગતા તેણે તેની પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. એટલે ઇલ્તુમિશને પોતાનો એક પણ પુત્ર યોગ્ય ન લાગ્યો તેથી તેની એક પુત્રી હતી રજિયા સુલતાન, તેણે તેને પોતાના ઉત્તરાધિકારી કે એટલે કે એના અવસાન બાદ તેની ગાદી પર બેસાડવાનું નક્કી કર્યું. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાનના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. પરીક્ષામાં આપણે પૂછાય કે દિલ્હીની ગાદી ઉપર પ્રથમ શાસક તરીકે કઈ મહિલા હતી, તો આપણે કહી શકીએ કે રજિયા સુલતાન. એ સમયના ઇતિહાસકાર મિહાંસ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાનના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. તે સમયના ઇતિહાસકાર મિહાંસ એ સિરાજ પણ કહે છે કે રજિયા સુલતાન તેના ભાઈઓમાં સર્વશ્રેષ્ઠ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોને સત્તા લાલસામાં અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આણ્યો. તેમના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી હતી. એટલે કે પુરુષ પ્રધાન સમાજની અંદર એક મહિલા શાસક તરીકે તેની માન્યતા મળવી ઘણી મુશ્કેલ હતી અને ઘણા બધા દરબારીઓ હતા જે તેને એક સ્ત્રી શાસકને સ્વીકારવા તૈયાર ન હતા. અને અમીરોએ સત્તાની લાલચમાં સત્તા મેળવવાની લાલચની અંદર ઘણા બધા વિદ્રોહો કર્યા જેને કારણે તેની સત્તાનો અંત આવી ગયો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી આખા રાજ્યની અંદર અંધાધૂંધી એટલે કે લૂંટફાટ ચોરી ગુનાઓનું પ્રમાણ ઘણું વધી ગયું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખલજી વંશ વિશે માહિતી મેળવીશું. ખલજી વંશનો સમયગાળો 1290 થી 1320 સુધીનો હતો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી હતી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. એ જલાલુદ્દીન પછી ત્યાં સૌથી મહત્વાકાંક્ષી વધારે ઈચ્છા ધરાવતો અલાઉદ્દીન ખલજી સત્તા ઉપર આવ્યો. એ આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે અલાઉદ્દીન ખલજીનો ફોટો આપેલો છે આપણને. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. એટલે કે દિલ્હીની અંદર સ્થાયી સેનાની શરૂઆત કરનાર અલાઉદ્દીન ખલજી હતો. અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાક અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. પરીક્ષામાં પ્રશ્ન આવી શકે કે ડાક અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી, તો અલાઉદ્દીન ખલજીએ કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમના જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું હતું. એટલે કે અલાઉદ્દીન ખલજીના મૃત્યુ પછી રાજ્યની અંદર ચારે બાજુ લૂંટફાટ, ગેરકાનૂની કામ વગેરે વધી ગયા હતા. પરિણામે તેની સત્તાનો અંત આવ્યો અને દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત થઈ. એટલે ખલજી વંશનો અંત આવ્યો અને ત્યારબાદ તુગલક વંશની શાસનની શરૂઆત થઈ. હવે આપણે તુગલક વંશ વિશે આગળ માહિતી મેળવીશું. તુગલક વંશ
ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધીના સમયગાળા દરમિયાન થઈ ગયો હતો. તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે કે તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગિયાસુદ્દીન તુગલકે તેની સ્થાપના કરી હતી. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવાન સુલતાન થયો. એ તુગલક વંશ તે દરમિયાન મોહમ્મદ બિન તુગલક નામનો એક શાસક જે પ્રતિભાવાન સારામાં સારો શ્રેષ્ઠ સુલતાન થયો હતો, જેણે એટલે કે મોહમ્મદ બિન તુગલકે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, એટલે કે દિલ્હીથી લઈને દોલતાબાદમાં રાજધાની સ્થળાંતર કર્યું હતું, પોતાની રાજધાની બદલી હતી, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જે યોજનાઓ પણ તેને અમલમાં મૂકી હતી. આગળ વાત કરીએ આપણે તો તેમાંની મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે આ યોજનાઓ નિષ્ફળ ગઈ, જેથી આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવેલો, એટલે કે મોહમ્મદ તુગલક જે સમયગાળો શાસનકાળ હતો તે સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો. મોહમ્મદ તુગલક બાદ તેને પિતરાઈભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે આપણે સૈયદ વંશ અને લોધી વંશ વિશે માહિતી મેળવીશું. સૈયદ વંશનો સમયગાળો ઈસવીસન 1414-1451 સુધીનો ગણવામાં આવે છે અને લોધી વંશનો સમયગાળો ઈસવીસન 1451-1526 સુધીનો ગણવામાં આવે છે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજુખાએ સૈયદ વંશની સ્થાપના કરી, એટલે કે સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? પરીક્ષામાં પ્રશ્ન આવે તો ખિજુખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે લોધી વંશનો અંતિમ શાસક કોણ હતો? તો ઇબ્રાહિમ લોધી લોધી વંશનો અંતિમ શાસક હતો. 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે આપણે સલ્તનત યુગની રાજ્ય વ્યવસ્થા વિશે સમજીશું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી હતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે કે દિલ્હી સલ્તનતની સૌથી મુખ્ય સત્તા સુલતાનની હતી, તે સૌથી સર્વોપરી ગણાતો હતો. બધી સત્તા તેના હસ્તક રહેતી હતી. તે સેનાપતિ, કારોબારી સર્વોચ્ચ વડો અને ન્યાયાધીશ પણ પોતે જ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રી મંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. એટલે પોતાના જે મંત્રીમંડળ છે તેમાં પોતે નક્કી કરેલા જ મંત્રીઓ તે રાખતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા ત્રણ પ્રકારની હતી. પહેલી કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી. સૌપ્રથમ આપણે કેન્દ્રીય શાસન વ્યવસ્થા વિશે સમજીએ. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટીતંત્રનો વડો હતો. એટલે કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. ત્યારબાદ સુલતાન જે મંત્રી પ્રધાનમંત્રી હતો તેને વજીર તરીકે ઓળખવામાં આવતો હતો અને તેને વહીવટી વડો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મંત્રીમંડળના સેના વિભાગ કયા કયા વિભાગો હતા? તો સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. એટલે અલગ અલગ વિભાગોની રચના કરવામાં આવી હતી. થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. હાલના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ વિભાગો પણ જોવા મળે છે, જેમ કે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, નાણાં વિભાગ જેવા વિભાગો પહેલાંના સમય પણ જોવા મળતા
હતા. હવે આપણે પ્રાંતીય શાસન વ્યવસ્થા વિશે સમજીએ. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું, એટલે કે કોઈ મોટો પ્રાંત હોય તો એને નાના નાની જાગીરોમાં વહેંચી દેવામાં આવતું હતું, જેને ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. જે ઇકતાનો વડો હતો ઇકતેદાર, તે આખા પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો મુખ્ય વડો હતો. તેના જે નક્કી કરવામાં આવે તે કામ કરવામાં આવતું, અને જે ન્યાય આપવામાં આવે એ ન્યાય માન્ય ગણવામાં આવતો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. એટલે કે જે ઇકતાનો વડો હતો ઇકતેદાર, તેનું કાર્ય શું હતું? તો તેનું મુખ્ય કાર્ય કે પોતાને જાગીરમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય, અને જે પોતાનું લશ્કર છે તે જે રાજાને જરૂર પડે ત્યારે તેની મદદ કરવાનું કામ પણ આ ઇકતેદાર કે મુક્તિ દ્વારા કરવામાં આવતું હતું. હવે આપણે સ્થાનિક શાસન વિશે સમજીએ. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. એટલે કે પ્રાંતના જે એકમ નક્કી કરવામાં આવ્યા હતા તેને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યા હતા, કે જેને શીખ અને પરગણા તરીકે આપણે ઓળખવામાં આવતા હતા. ગામનો વહીવટ મુખી કે મુકદમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. જે ગામનો વહીવટ તે મુખી કે મુકદમ કરતો, તેને પરવારી કારકુન કે હાલના સમયમાં આપણે જોઈએ તલાટી મદદ કરતા હોય છીએ. હવે આપણે સલ્તનત યુગમાં કિલ્લા બંધકામો જે રચના થઈ તેના વિશે માહિતી મેળવીશું. દિલ્હી સલ્તનત સમયમાં કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. એટલે કે સલ્તનત કાળમાં ઘણી બધી રચનાઓ કરવામાં આવી હતી, જેમાં કુતુબીને ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. એટલે પરીક્ષા પ્રશ્ન પૂછાય, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ રચના કોણે કરી હતી? તો કુતુબીન ઐબકે કરી હતી. કુતુબીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ પણ કરાવ્યું હતું, પણ તેનો એક જ માળ બંધાવ્યો હતો, ત્યાં તેમનું અવસાન થયું. ત્યાર પછી ઇલ્તુમસે આ બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. એટલે કુતુબીન ઐબકે કુતુબ મિનારની રચના કરાવી, પરંતુ એક માળ સુધી રચના કરી અને તેનું અવસાન થયું. પણ ત્યારબાદ તેના શાસનમાં આવેલા ઇલ્તુમિસે તે બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. આ ઉપરાંત કુતુબીન ઐબકે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે તેનું પણ બાંધકામ કરાવ્યું હતું. ઇલ્તુમિસના સમયમાં હૌઝે સમી, સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. પરીક્ષા પ્રશ્ન પૂછાય કે ઇલ્તુમિસે કયા કયા બાંધકામ કરાવ્યા હતા? તો તેણે હૌઝે સમી, સમી ઈદગાહ અને જુમા મસ્જિદ બંધાવ્યા હતા. આ ઉપરાંત ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હૌઝ એ ખાસનો સમાવેશ થાય છે. ત્યારબાદ તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા હતા. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેખાનાનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય હતા. આ તમામ બાંધકામો સલ્તનત કાળ દરમિયાન થયા હતા. હવે આપણે વિજયનગર સામ્રાજ્ય વિશે સમજીશું, કે જેનો સમયગાળો ઈસવીસન 1206-1290 સુધીનો હતો. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. વિજયનગર રાજ્ય સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો? તો હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીને કિનારે નાખ્યો હતો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તેને વિજયનગર તરીકે ઓળખવામાં
આવે છે. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. પરીક્ષા પ્રશ્ન આવી શકે છે કે હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા, તો તેઓ સંગમ વંશના રાજાઓ હતા. વિજયનગર સામ્રાજ્યની અંદર આગળ જોઈએ તો આપણે વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સલુ વંશ, તુલુ વંશ, તુલવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. સાલુવો વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલવ વંશનું શાસનની સ્થાપના થઈ. તુલવ વંશમાં કૃષ્ણદેવરાવ જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ મળ્યું હતું. વિજયનગર સામ્રાજ્યની અંદર તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક આરોગ્ય વેરાઓ નાબૂદ કરી, પ્રજાનો પ્રેમ મેળવ્યો, એટલે ઘણા બધા પ્રજાલક્ષી કાર્યો પણ આ સામ્રાજ્ય એટલે વિજયનગર સામ્રાજ્યની અંદર કર્યા હતા, કે જેમણે તળાવો ખોદાવ્યા, નહેરો ખોદાવી, ખેતીવાડીનો વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય તે માટેના પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ ઉપર જે લાગતા વેરા હતા, કર હતા, તેને પણ નાબૂદ કરવામાં આવ્યા હતા, એટલે કાઢી નાખવામાં આવ્યા હતા. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા, તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાય ગ્રંથો લખ્યા હતા. એટલે કૃષ્ણદેવરાય પોતે એક વિદ્વાન હતા, રાજા હતા પણ પોતે એક વિદ્વાન હતા, કે જેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ઘણા બધા ગ્રંથોની રચના પણ કરી હતી. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખાણ પામ્યા હતા. બહમનીનું રાજ્ય ઈસવીસન 1347થી 1518 સુધીના સમયગાળામાં થઈ ગયું હતું. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફરખાને બહમનીની રાજ્યની સ્થાપના કરી. એટલે કે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી, તો ઝફરખાને તેની સ્થાપના કરી હતી. ઝફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર ગણવામાં આવે છે. એટલે બહમની સામ્રાજ્યની અંદર અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાએ રાજ્યના શાસન અને વિકાસ માટે ઘણા મહત્ત્વના કાર્ય કર્યા હતા, તેથી તેમનું સ્થાન બહમની રાજ્યમાં ઘણું મહત્ત્વનું ગણવામાં આવે છે. ત્યારબાદ અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ અહમદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર રાજ્યમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાલ જે 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એટલે કે જે બહમની રાજ્ય હતું તે વિશાળ સામ્રાજ્ય હતું, પરંતુ તેની સત્તાનો અંત આવવાથી, બહમની સામ્રાજ્યનો અંત થવાથી તેને અલગ અલગ 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. તે 5 રાજ્યો હતા બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરારા હતા. હવે આપણે દિલ્હી સલ્તનત શાસનનો અંત કેવી રીતે થયો તે જાણીશું. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. એટલે કે 1206માં કુતુબુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી, પરંતુ 320 વર્ષ પછી 1526ની અંદર ઇબ્રાહિમ લોદી યુદ્ધમાં હારી જવાને કારણે દિલ્હી સલ્તનતનો અંત થયો હતો. લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ
મુસ્લિમ મહારાજે અનેક તડકી છાંડી જોઈ અને ઉદય તેનો અસ્ત ન્યાયે તેનું પતન થયું. આમ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. અહીંયા આપણું પ્રકરણ બીજું પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રકરણ 3 સમજીશું.